ಅದನ್ನು ಸತ್ಯಕರವ ಮಾಡಿ ಸಂಸಾರ ಮಾ ಸರ್ವ ಮಾರೀ ಜ ಸತ್ತಾ ಛೆ ಜಗತ್ ને સમજાવવા માટે સ્તંભ માંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. રાજા એ રાજમહેલ માં રહે છે, રાજાની સત્તા એના રાજ્યમાં સર્વમાં મળેલી છે. રાજ સત્તા આંખને દેખાતી નથી, રાજ સત્તા નિરાકાર છે, રાજા સાકાર છે. રાજ સત્તાને કોઈ રંગ નથી, છતાં બધા રાજ સત્તાને માને છે. રાજ સત્તાને ન માને એને સજા થાય છે. ભગવાન વૈકુંઠ ધામમાં વિરાજેલા છે, એ જ ભગવાનની સત્તા જગતમાં સર્વમાં મળેલી છે. કોઈ શ્રીમાનની મોટર વેગમાં જાય છે, બહુ જ મહત્વનું કામ છે. માર્ગમાં એક સિપાઈ ઉભો હતો, એને હાથ ઊંચો કર્યો, મોટર ઉભી રાખવી પડે. કદાચ કોઈ શ્રીમાન એવો વિચાર કરે, ઘણા સિપાઈઓને હું નોકર રાખી શકું. વાત સાચી છે, એ માન સિપાઈ ને નથી, સિપાઈમાં રાજ સત્તા છે. રાજ સત્તાને ન માને એને સજા થાય. ભગવાનની સત્તાને માનો, એનો અર્થ એ છે ભગવાન સર્વકાળને સર્વમાં મળેલા છે. તમે જ્યાં છો ત્યાં ભગવાન છે, તમારી આંખ જ્યાં જાય છે ત્યાં ભગવાન છે, તમારું મન જ્યાં જાય છે ત્યાં ભગવાન છે. ભગવાનને છોડીને કોઈ રહી શકે એવો જેને અનુભવ થાય છે એને પાપ કરવાની જગ્યા મળતી જ નથી. સાધારણ માનવ જયારે પાપ કરે છે એવું સમજે છે ભગવાન મંદિરમાં જ બેઠા છે, અહીંયા ક્યાં છે. જે ભગવાન વૈકુંઠમાં છે, મંદિરમાં છે, એ ભગવાન સર્વમાં છે. ભગવાનનું નિરાકાર સ્વરૂપ સર્વવ્યાપક છે. માનવ ભક્તિ કરે છે અને પાપ પણ કરે છે, તેથી ભક્તિમાં જેવો આનંદ મળવો જોઈએ એવો આનંદ એને મળતો નથી.
આપણો મૂરખ થઈ જાય. પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ કરી બેસે. કોઈ સંત ના ચરણ પકડો. સદગુરુદેવ જયારે અતિશય કૃપા કરે છે ત્યારે બગડેલા મનને શુદ્ધ કરે. સદગુરુદેવ ધન આપીને સુખી કરતા નથી, સદગુરુદેવ મનને સુધારીને સુખી કરે. બહુ સ્વતંત્ર થઈને ફરવું નહીં. કોઈ સંતને ગુરુ કરો એનો અર્થ એ છે કોઈ સંતને મનમાં રાખો. જે બહુ પૈસા કમાવે છે અને જે બહુ સુખ ભોગવે છે એવા વિલાસી ગ્રહસ્થને મનમાં આવવા દેશો નહીં. જેને વાસનાનો વિનાશ કર્યો છે, જેને પરમાત્માના દર્શન થયા છે એવા કોઈ મહાન સંતને આંખમાં મનમાં રાખો. સદગુરુદેવની બહુ જરૂર છે. શિવ ભગવાન તેથી ગુરુ ગુરુ એવી ગર્જના કરતા પ્રગટ થયા છે. પ્રહલાદજી નરસિંહ સ્વામીના ગોદમાં બિરાજેલા. પ્રહલાદજી નરસિંહ ભગવાનની હવે સ્તુતિ કરે. ભાગવતમાં સ્તુતિઓ અનેક આવે. તમને જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે ભગવાનના વખાણ કરો. ભગવાન બહુ ઉદાર છે, ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે, ભગવાન સર્વશક્તિમાન છે, ભગવાનનું વર્ણન કરો. કોઈ સ્ત્રીનું વર્ણન કરશો નહીં, કોઈ પુરુષનું વર્ણન કરશો નહીં. માનવનું વર્ણન કરવાથી મન બગડે અને માનવનું વર્ણન કરવાથી વાણી પણ બગડે. કોઈની નિંદા ન કરો, કોઈના બહુ વખાણ પણ ન કરો. જીવનમાં એવો અનુભવ થાય છે આજે તમે જેના બહુ વખાણ કરો છો થોડા દિવસો પછી તમે એની
વખાણ કરવા એ પણ પાપ. કોઈ માનવના બહુ વખાણ ન કરો, માનવની પ્રશંસા ન કરો, કોઈ સ્ત્રીનું વર્ણન ન કરો, કોઈ પુરુષનું વર્ણન ન કરો. માનવનું વર્ણન કરવાથી મન બગડે છે. માનવમાં માયા છે, માયામાં ફસાયેલો. કોઈ પણ માનવનું વર્ણન કરે તો મનમાં માયા આવે છે. તમે કોઈ દિવસ દારૂને અડતા નથી. દારૂ પીનારને તમે યાદ કરશો તો દારૂ તમારા મનમાં આવી જશે. આ ભાઈ દારૂ પીએ છે, આવું કોઈ બોલે સાંભળે તો સૂક્ષ્મ રૂપે દારૂ તમારા મનમાં આવી જશે. માનવનું વર્ણન કરવાથી મનમાં માયા આવે છે. બધા માયામાં ફસાયેલા છે. માયા બધાને ભૂલાવે છે. જગતમાં કઈ ખરાબ નથી અને શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. મનને શાંત રાખો. વખાણ કરવાની ઈચ્છા થાય તો ભગવાનના વખાણ કરો. સંતો સર્વકાળ ભગવાનની સ્તુતિ કરે. તમે સર્વકાળ ભગવાનની સ્તુતિ ભલે ન કરો, દિવસમાં 3 વાર તમારા ભગવાનના વખાણ કરો. તમને જ્યારે ભગવાન સંપત્તિ આપે, તમને પરમાત્મા સુખી કરે, ત્યારે સુખમાં ભગવાનના વખાણ કરો. ભગવાનના ઉપકાર માનો. ભગવાનના ઉપકાર માનવાનો અર્થ એ છે સુખમાં ભગવાનને સાથે રાખજે. એકલા સુખ ભોગવશો નહીં. જે માનવ એકલો સુખ ભોગવે છે એ પરિણામમાં બહુ દુઃખી થાય. સુખમાં ભગવાનના ઉપકાર માનો. પ્રભુએ મને સુખ આપ્યું છે, હું બહુ લાયક નથી, છતાં પ્રભુએ મને ધન આપ્યું, માન આપ્યું છે. સુખમાં ભગવાનનું વર્ણન કરો. દુઃખ તમારા ઘેર આવશે જ. માનવ દુઃખી કેમ થાય છે? એને જ્યારે બહુ સુખ મળ્યું હતું ત્યારે ભગવાનને ભૂલે છે, પ્રભુનું સ્મરણ કરતો નથી, ભગવાનને સાથે રાખતો નથી, તેથી દુઃખી થાય. સુખ મળે તો ભગવાનના વખાણ કરો. પ્રભુએ મને સુખ આપ્યું, ભગવાનની કૃપાથી હું સુખી છું. થોડી અંદર નજર કરો, વિચાર કરો હું કેવો છું, મારું મન કેવું છે, મારો સ્વભાવ કેવો છે. બહુ શાંતિથી વિચાર કરશો તો અંદરથી અવાજ આવશે, હું લાયક નથી, મારું મન બહુ બગડેલું છે, મારું મન બહુ પાપ કરે છે, મારી આંખ પાપ કરે છે, મેં પાપ બહુ કર્યું છે છતાં સુખી છું. મહાભારતમાં એવું વર્ણન આવે છે, ધર્મરાજા જીવનમાં 1 વાર 16 આની નહીં 8 આની જુઠ્ઠું બોલ્યા હતા. તેના પરિણામે ધર્મરાજાને નરક લોકમાં લઈ ગયા હતા. ધર્મરાજાએ કહ્યું, મેં પાપ કર્યું નથી, મને અહીંયા કેમ લાવ્યા? કે આ 8 આની જુઠ્ઠું બોલ્યા હતા. તેથી જીવનમાં 1 વાર અને તે પણ 16 આની નહીં 8 આની જુઠ્ઠું બોલ્યા, તેથી નરકના દર્શન કરવા પડ્યા. માનવ જાણતો થયો ત્યારથી આજ સુધી કેટલું જુઠ્ઠું બોલ્યો છે કઈ લખી રાખ્યું છે. પાપ થાય તો લખી રાખો, મેં આવું પાપ આજે કર્યું. પાપનું સ્મરણ રાખો અને પુણ્યને ભૂલી જાઓ. પાપને સાધારણ માનવું નહીં. જીવનમાં માનવ પાપ ઘણું ઘણું કરે છે પણ પાપને ભૂલી જાય છે.
સૌ બહુ ઉદાર હોય, બહુ પ્રેમથી જમાડે, મારા ઘેર આશ્રય રૂપે ભગવાન આવે. કેટલીક માતાઓનું હૃદય સંકુચિત હોય છે, દસ વાગી ગયા છે, આ ચાર જણા છે, કેટલું ખાઈ જશે, ફરીથી રસોઈ કરવી પડશે એવું લાગે છે. વિવેક થી સમજાવે, પૂછે, મહારાજ તમે ચા લેશો કોઈ દૂધ લેશો એ શું લેશો? મહારાજ ગોળા હતા, સરળ સ્વભાવના હતા, સવાર નું કઈ ખાધેલું નહોતું. કે મહારાજે કહ્યું કે બહુ ભૂખ લાગી છે, આપણે રસોઈ ઠંડી પડી છે, દસ વાગી ગયા છે, રાત્રે રસોઈ કરવી પડે તો કેટલો ત્રાસ થાય. કેટલાક તો મહારાજ ને પણ સમજાવે કે અમારું તો તમને નહીં ચાલે ને, તમે હાથે બનાવશો ને. કે ના ના, દૂધમાં લોડ બાંધો એટલે ચાલે છે, પાણી નું જાતું રાત્રે લોડ બાંધવો પડે, રસોઈ કરવી પડે, કેટલો ત્રાસ થાય, ક્યાંથી આવ્યા છે, એમનો અમારો કોઈ સંબંધ નથી, દુઃખ થાય. રાત્રે બાર વાગ્યા પછી પિયરથી એના બે ભાઈઓ આવી જાય તો ભાઈ ભાભી આવે ને તો જરાય દુઃખ થતું નથી. રસોઈ કરે ભાઈ, કે હું સવારે નાસ્તો કરીને ગાડીમાં બેઠો હતો, બાર વાગી ગયા, અત્યારે દેખાવું નથી, આવડે થઈ જશે બધું, આ મારો ભાઈ. એવું મન જયારે માને છે ત્યારે રસોઈ કરતા સુખ કાય, અને મન જયારે કે છે આ મારો કોઈ સંબંધી નથી એના માટે કરવું પડે તો દુઃખ થાય છે. આ બધો ખેલ મન નો છે. તમારા મનને ભક્તિ રસમાં તરબોળ રાખ, મન ઉપર દુઃખ ની બહુ અસર થશે. દવાખાનામાં જયારે ઓપરેશન કરે છે, જે જગ્યામાં કાપવાનું હોય ત્યાં કોઈ દવા લગાડે છે, દવાથી અંગ ને બધીર કરીને પછી કાપે. એક દવામાં કેવી શક્તિ છે, અંગ બધીર થઈ જાય છે પછી શસ્ત્રક્રિયા કરે એને ખબર પડતી નથી કે મારા શરીરમાં કોઈ કાપે. ભક્તિમાં એવી શક્તિ છે, ભક્તિરસમાં જે મનને તરબોળ રાખે છે એ મન ઉપર દુઃખની અસર બહુ થશે નહીં. દુઃખ આવવા દો, દુઃખ તો પાપને બાળવા માટે આવ્યું, દુઃખ મનને શુદ્ધ કરવા માટે આવ્યું છે. દુઃખનું સ્વાગત કરો, તમે બહુ સુખી થશો. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ભગવાનની સ્તુતિ કરો, સુખાવસાને દુઃખાવસાને અને દેહાવસાને ત્રણ વાર ભગવાનના વખાણ કરો. રાત્રે સૂતા પહેલા ભગવાનની થોડી સ્તુતિ કરો. ભગવાનનું સ્મરણ કરતા કરતા સુઈ જાઓ. દિવસમાં ત્રણ વાર સ્તુતિ કરવાની બહુ જરૂર છે. પ્રજાતી નરસિંહ ભગવાનના ગોદમાં વિરાજેલા છે, પરમાત્માની સ્તુતિ કરે છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વહી કથા નમતયો વચસાં પ્રવાહૈ નારાધિતુમ પુરુગુણૈરધુના અપિ પિપ્રુ કિંતોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. બ્રહ્માદિક દેવો, વિશ્વામિત્રાદિક ઋષિઓ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરે છતાં ભગવાનના દર્શન થતા નથી. આજે મને ભગવાનના દર્શન થયા, પ્રભુએ મને ગોદમાં લીધો, હવે હું નિર્ભય થયો. જે બાળક માના ગોદમાં છે એને જરા પણ ચિંતા થતી નથી, જગતમાં ગમે તે થતું હશે.
રાખે છે વધી જાય તો વધી થોડું કાઢે છે. ભગવાન બધું જાણે છે, તારા માટે તે કેટલું રાખ્યું છે, તારી બહુના માટે તે કેટલું રાખ્યું છે. હું તને બરાબર ઓળખું છું, મને તું શું આપે? બહુ પૈસા કમાવવાની જરૂર નથી. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે તે ઘણા ભાગે ગરીબ હતા. શ્રીમાન સંતો બહુ જ ઓછા. ભક્તિમાં ધન ગૌણ છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવવાની જરૂર નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની પણ જરૂર. બહુ ભણે એટલે ભગવાન રાજી થઈ જાય. બહુ ભણેલાથી ભગવાન દૂર રહે છે. બહુ ભણેલાને કપટ કરતા આવડે. બહુ ભણેલા લોકો લખવામાં બોલવામાં બહુ હોશિયાર હોય. તે વખતે અમે કહેલું, પણ મારો કહેવાનો ભાવાર્થ જુદો હતો. જડ બદલી જશે. આવું કપટ અભણને કરતા આવડે. અભણમાં જ્ઞાન નથી અને કપટ કરવાની પણ અક્કલ નથી. બહુ ભણેલો કપટ કરે. બહુ ભણેલામાં અનેક દોષ. બહુ ભણેલો માણસ ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરે. જે અભણ છે તે બધાને નમસ્કાર કરે. જો હું મૂર્ખો છું, મને કશું આવડતું નથી, એ ભગવાનને ગમે. બહુ ભણેલો સાધુ સંતો પાસે જશે નહીં. કદાચ જાય તો વિવેકથી હાથ જોડશે, હૃદયથી નમશે નહીં. મહારાજમાં શું છે? મને થોડો કઈ ચમત્કાર બતાવે તો હું માનું. હું એવી રીતે પગે લાગ્યો નથી, બધું સમજું છું. બહુ ભણેલો અક્કડમાં હોય, અભિમાનમાં હોય, હૃદયથી નમતો નથી. એને ચમત્કાર જોવાની ઈચ્છા હોય. ચમત્કાર પછી નમસ્કાર એ અભિમાન છે. ચમત્કાર વિના નમસ્કાર એ માનવતા છે. ભણેલા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા હોય. મહારાજમાં એવું શું છે? મને કઈ પ્રભાવ બતાવે તો પછી હું માનું. સંતો કોઈ દિવસ ચમત્કાર કરતા જ નથી. ચમત્કાર જાદુગર કરે. જાદુગરને એવી ઈચ્છા છે મારી પ્રસિદ્ધિ થાય, મને પૈસો મળે. સંતને ધન અને માન બે તુચ્છ લાગે છે. જેને માન મીઠું લાગે છે એનું મન બહુ બગડેલું છે. સંત તેને કહે છે જેને ભગવાનનો આનંદ
ના લોકો જેટલા પ્રશ્નો પૂછે એમાં એક પણ પ્રશ્ન એવો નથી કે વ્યાસજીએ જેનું સમાધાન ભાગવતમાં લખ્યું ન હોય. વ્યાસનારાયણ જાણતા હતા કલયુગમાં કેવા કેવા બુદ્ધિમાન ઉત્પન્ન થવાના. ભગવાનને ભોગ ધર્યા પછી ઓછું થતું નથી, ભગવાન ખાતા નથી, પાણી પીતા નથી, આ બધું ખોટું છે. ભોગ ધર્યા પછી ભગવાન ખાતા હોય તો ઓછું થવું જોઈએ. વ્યાસ મહર્ષિએ ભાગવતમાં એનું સમાધાન આપ્યું છે, જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં ભગવાન અલૌકિક ભાવથી ખાય છે. ભગવાનનું બધું અલૌકિક. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં ભગવાન માનવના જેવું પણ ખાય. જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં ભગવાન રસરૂપે આરોગે. તમે ભગવાનને જે કઈ અર્પણ કરો છો એ સામગ્રીમાંથી દિવ્ય રસને ખેંચી લે. તમે જેમ ફૂલમાંથી સુગંધને ખેંચી લો છો, માનવમાં કેવી શક્તિ છે ફૂલ માંથી સુગંધ ખેંચી લે. ફૂલને ધક્કો લાગતો નથી. અનેક વાર સુગંધ લે છતાં ફૂલનું વજન ઓછું થતું નથી. ફૂલનું કરો વજન, અને વજન કર્યા પછી 5-10 વાર વાસ લેજો. વાસ લઈને ફરીથી વજન કરો, વજન ઓછું થશે. વજન ઓછું થયું ને એટલે વાસ લીધી નહીં કહેવાય. માનવ જેમ ફૂલ માંથી સુગંધ ખેંચી લે છે, ભગવાનને તમે જે ભોગ ધરો છો એ સામગ્રી માટે દિવ્ય રસને ભગવાન ખેંચી. ભગવાન માનવના જેવું ખાતા નથી. ભગવાનનું બધું જ અલૌકિક છે. રસરૂપે ભગવાન આરોગે છે. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં ભગવાન રસરૂપે આરોગે છે. જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં ભગવાન માનવના જેવું પણ ખાય. શબરીમાં આખું જીવન રામને શોધતા હતા. શબરીમાં સવારે જાગે કે એ પહેલો એવો સંકલ્પ કરે આજે રામ આવવાના છે, મારા રામને ફળ અર્પણ કરવા છે. સાંભળ્યું છે મારા રામ તપસ્વી છે, ઉઘાડા પગે ચાલે છે, મારા રામના ચરણ બહુ કોમળ છે, માર્ગમાં ભુવારી કરે, આ રસ્તે આવવાના છે. સવારે ઉઠીને આવો સંકલ્પ કરે, રામ સેવા કરે, સુંદર ફળ લઈ આવે, રામને ફળ આપવા છે. સાયંકાળ સુધી શબરીમાં રામજીની પ્રતીક્ષા કરે. આજ નહીં આવ્યા, હવે અંધારું થયું, કોઈ ઋષિ રામજીના આશ્રમમાં લઈ ગયા છે, આજે પ્રભુ નહીં આવ્યો. શબરીમાં થોડા નિરાશ થાય. રામજીના માટે જે ફળ ભેગા કર્યા છે અને તે બાળકને બોલાવીને આપી, નિર્દોષ બાળક, નિર્વિકાર બાળક ભગવાનનું સ્વરૂપ. બાળકમાં વિકાર વાસના જાગૃત થઈ જાય કે પછી જીવભાવ આવે. વિકાર વાસના નથી ત્યાં સુધી એ ભગવાનના જેવો જ છે. બાળકોમાં રામના દર્શન કરે, બાળકોને આપી દે. ઘણા વર્ષો એવું થયું, શબરીમાં ગરડા થઈ ગયા છે, રામ નહીં આવ્યા. મારા ઘરે નહીં આવે, ના ના આવશે, મારા ગુરુજીએ મને કહ્યું છે તારા ઘરે રામ આવવાના. આખું જીવન જે ભગવાનને શોધે, એક દિવસ પરમાત્મા શોધતા શોધતા એના ઘેર આવે. જે દિવસે રામ આવ્યા છે તે દિવસે શબરીમાં નિરાશ થઈને ઘરમાં પડ્યા, નહીં આવશે, હું ભીમની કન્યા છું, ઋષિઓને આશ્રમમાં લઈ જશે, મારા ઘેર નહીં આવે. શબરીમાં આજે નિરાશ થયા છે, રામ નહીં આવ્યા. રામ શોધતા શોધતા આવે, લોકોને બધાને પૂછે શબરીમાં ક્યારે છે, મારે શબરીમાના ઘેર જેવું છે. શબરીમાના આંગણામાં 14 ભુવનના નાથ આવ્યા, અને પૂછે છે શબરીમાં ક્યારે છે, શબરીમાં પર્ણકુટીમાં હતા. મને બધા ભીલડી ભીલડી કે છે, મને માં કોણ કે છે,
ને વળગી જાય, પૈસા પછી ખૂબ મળે છે. પૈસો પ્રભુએ આપ્યો હોય એનો સદુપયોગ કરો, સારું છે. આ કથાનું સોળ આની પૂર તમને મળે એવી ઈચ્છા હોય તો કથા સાંભળ્યા પછી પ્રહલાદજીએ બે સાધન બતાવ્યા છે, એ બે સાધન કરો. પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન છે, સેવા અને સ્મરણ. ઘરમાં પ્રેમથી ભગવાનની પૂજા કરવી જ જોઈએ. ભગવાનની પૂજા કર્યા વિના પાણી પીવું નહીં. જ્ઞાની પુરુષો એવું સમજે છે, અમે ધ્યાન કરીએ, જ્ઞાનમાં આગળ વધ્યા પછી મૂર્તિ પૂજાની કઈ બહુ જરૂર નથી. ઈશ્વર તો સર્વવ્યાપક, સર્વશક્તિમાન છે, પ્રકાશમય છે. એક મૂર્તિમાં ભગવાનની ભાવના રાખીને પૂજા કરવાની અમને જરૂર નથી. અમે બહુ આગળ વધ્યા છીએ. ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો યોગી હોય, એને દેહની પૂજા કરવી જ પડે. પાણી પીએ એ દેહની પૂજા છે. જ્ઞાની પુરુષો દેહની પૂજા છોડતા નથી તો દેવની પૂજા કેમ છોડે? શરીરની પૂજા કરવી જ પડે. દેવ પૂજા કોઈ દિવસ છોડવી નહીં. નિર્ગુણ નિરાકાર વ્યાપક પરમાત્મા કૃપા કરતા નથી, વાસનાનો વિનાશ કરતા નથી. નિર્ગુણ નિરાકાર પરમાત્મા સૂર્યના વિખરાયેલા પ્રકાશ જેવા છે. સૂર્યનો વિખરાયેલો જે પ્રકાશ છે એ કાગળને પણ બાળી શકે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા વાસનાનો વિનાશ કરી શકે નહીં. નિરાકારને કોઈ ક્રિયા જ નથી. સૂર્યનો પ્રકાશ જયારે સૂર્યકાંત મણીમાંથી કાગળ ઉપર પડે ત્યારે વાળી નાખે. મૂર્તિમાં ભગવાનના દર્શન કરો. ભક્તિ કરવાથી મૂર્તિમાં ચૈતન્ય આવે, જગમૂર્તિ ચેતન બને. પ્રેમથી પૂજા કરનારને અનુભવ થાય છે આજે ભગવાન પ્રસન્ન છે. મને જોઈને કાલમાં હસે છે, આજે ભગવાન નારાજ થયા છે, આજે હસતા નથી. ભક્તિ જડને ચેતન બનાવી છે. જ્ઞાન શ્રેષ્ઠ છે કે ભક્તિ શ્રેષ્ઠ છે? જ્ઞાનનો અર્થ એ છે જે વસ્તુ જેવી છે તે સ્વરૂપે એને જાણે એને જ્ઞાન કહે છે. જ્ઞાન એટલે જાણવું. કોઈ વસ્તુનું જ્ઞાન થવાથી પરિવર્તન થતું નથી. ભક્તિ જડને ચેતન બનાવે, ભક્તિ ચેતનને જડ બનાવે. ભક્તિમાં બહુ શક્તિ છે. ઘરમાં ભગવાનની સ્થાપના કરો, મૂર્તિ પૂજા કરવાની બહુ જરૂર છે. સાકાર ભગવાન સાથે પ્રેમ કરે તો વાસનાનો વિનાશ થાય. નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરનારને પણ વાસના ત્રાસ આપે. નિરાકાર બ્રહ્મને કોઈની દયા આવતી નથી. પૂજા કરવાની બહુ જરૂર છે. જ્ઞાનના અભિમાનમાં, યોગના અભિમાનમાં જે ભક્તિને ગૌ સમજે છે, દેવ પૂજાને ગૌ માને છે, એનું મરણ બગડે છે. ભક્તિ વિનાનું જ્ઞાન દગો કરે છે. પ્રેમથી પૂજા કરો, તમારું કલ્યાણ થશે. અમારા ભગવાનથી પૂજા કરવાથી ભગવાનમાં મમતા થાય. તમારા ભગવાનની પૂજા બીજો કોઈ કરે અને તમને ભોજન ભાવતું હોય તો માનજો મારી ભક્તિ બરાબર નથી. તમારા ભગવાનની પૂજા કર્યા વિના તમને ખાવાની ઈચ્છા કેમ થાય છે? આ મારા ભગવાન, પ્રેમથી પૂજા કરો. અનેક વાર એવું થાય છે, ઘરમાં પત્ની પૂજા કરે છે અને પતિ સંતોષ માને છે, એ લોકો બધું કરે છે. અરે એ લોકો કરે તો તને શું મળવાનું? પત્ની ભોજન કરે તેથી પતિની તૃપ્તિ થાય છે. જે ભોજન કરે છે એની તૃપ્તિ થાય છે. કોઈ ભોજનમાં બદલી આપતા નથી કે મારા વતી તમે જમી લેજો,
પાછો ભરવો પડે. પૈસા અલગ અલગ રાખે છે, ભગવાન અલગ અલગ કેમ રાખતા? આ મારા ભગવાન, મારા ભગવાનની પૂજા હું જ કરી. સંસારની મમતા મનને બગાડનારી છે. મમતા એક મલિનતા છે. ભગવાનમાં મમતા થવી જોઈએ. ભગવાન મારા છે, ભગવાન મારા છે. અંતકાળમાં જીવને ધ્યાન થાય છે, મારું કોઈ નથી. જેને હું માનતો હતો કે મારી સાથે મારો છે, એ મારી સાથે આવવાનો નથી. ભગવાન તમારી સાથે છે. પ્રેમથી પૂજા કરવાની જરૂર છે. જે બહુ પ્રેમથી પૂજા કરે એના ઉપર ભગવાનની નજર પડે. ભગવાન પ્રેમથી એને જુએ છે. મારા માટે એના હૃદયમાં બહુ ભાવ. કથા સાંભળ્યા પછી આ બે સાધન કરો, પ્રેમથી સેવા કરો અને ભગવાનનું સ્મરણ કરો. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એવો ભાવ રાખો. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. ચિંતા છોડો, પરમાત્માનું ચિંતન કરો. જીવ ઈશ્વરનો છે, જીવ જગતનો નથી. હું ભગવાનનો છું, ભગવાનનો છું, ભગવાન મારા છે, એવો ભાવ રાખીને મનથી ભગવાનનું સ્મરણ કરતા જીભથી ભગવાનના નામનો જપ કરો. આ બે સાધન કરવાની બહુ જરૂર છે. તો પ્રેમથી પૂજા કરો. જ્યારે પૂજા કરો ત્યારે એવું માનશો નહીં, આ મૂર્તિ છે, આ સાક્ષાત ભગવાન, એવો ભાવ રાખો. કેટલાક લોકો ઠાકોરજીને તરવાડામાં પધરાવે છે અને સ્નાન કરાવતા હોય અને તે સમયે ખાસ એમનો કોઈ મિત્ર આવી જાય તો 10-15 મિનિટની સાથે વાતો પણ કરે. ભગવાન તો પાણીમાં જઈ રહ્યા છે. આવી રીતે પૂજા થાય. ભગવાન બહુ કોમળ છે, ભગવાનને ઠંડી લાગે. તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા હજાર ગણો પ્રેમ ભગવાન મારા છે. ભગવાન બહુ કોમળ છે. યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરવ. પ્રેમથી પૂજા કરો. આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. તમે પૂજા કરવા બેસો અને તમારા ઘેર કોઈ પણ આવે, હાથ જોડો, એનું મોઢું જોશો નહીં.
સનુ બહુ સાવધાન થઈને બેસો. ભગવાનના સન્મુખ જોરથી બોલવું નથી. ભગવાનના સન્મુખ કોઈ બહુ જોરથી બોલે ને તો બાલકૃષ્ણલાલને ભય લાગે છે, મારામારી કરવા આવ્યો છે. કનિયો બહુ કોમળ. તમારા ઘેર કોઈ મોટો માણસ આવ્યો હોય તો એની મર્યાદા તમે રાખો છો, જોરથી બોલતા નથી. સાહેબ બેઠા, એક માનવની મર્યાદા રાખો છો, ભગવાનની મર્યાદા કેમ રાખતા? ભગવાન વિરાજે, ભગવાનના સન્મુખ ખડખડ હશે એને પાપ લાગે, હસવું નહીં. ભગવાન મારા માલિક છે, એમનો હું સાધારણ નોકર છું. આ ભાવ દૃઢ કરો, પ્રેમથી પૂજા કરો, તમારું કલ્યાણ થશે, તમારા ઉપર ભગવાન કૃપા થશે. ભક્તિ ભાવ નથી વધે, ભગવાનને ભોગ ધરો એવો ભાવ રાખો. ભગવાન આરોગ્ય, હું મહામંત્રનો જપ કરું છું, ભાવનાથી ભક્તિ વધે. ભગવાન ધીરે ધીરે આરોગે છે એવી ભાવના કરો. કેટલાક લોકો ભગવાનના આગળ થાળ ધરે છે અને ભગવાનને કહે છે, પ્રાણાયશ્વા પ્રાણાયશ્વા, જલ્દી ખાઓ જલ્દી ખાઓ, હવે મારે ખાવું છે. આવી રીતે કે ભોગ ધરાય, તમે જમો છો ત્યારે તમને 10-15 મિનિટ નો સમય લાગે, ભગવાન 1 મિનિટ માં કેવી રીતે જમે? ભગવાન ધીરે ધીરે આવે. લોભ થી માનવ શ્રીમાન ની ખુશામત કરે, લોભી માનવ શ્રીમાન માં ખોટા ખોટા વખાણ કરે, એવું સમજે છે શ્રીમાન રાજી થશે તો પૈસા મળશે. પૈસાના લોભ થી જેમ તમે શ્રીમાનના વખાણ કરો છો, શ્રીમાનની ખુશામત કરો છો, એવી રીતે એકાંતમાં બેસીને ભગવાનની ખુશામત, ભગવાનને મનાવો, આપે જ આપ્યું છે, આ બધું તમારું છે, તમારું હું તમને અર્પણ કરું છું, મેં બહુ પવિત્રતાથી પ્રેમથી બનાવ્યું છે, તમે આરો. ભગવાનને મનાવવું પડે, ખાલી ભગવાનના આગળ થાળ ધરો તો ભગવાન ખાતા નથી. યશોદા મૈયા બાલકૃષ્ણને બહુ મનાવે અને જયારે થોડુંક આરોગે, કારણ એવી ટેવ પડી છે, એને મનાવવું, એની સાથે થોડી વાતો કરો, પ્રેમથી એના નામનો જપ કરો, એની પ્રાર્થના કરો, આરોગશે. ભાવનાથી ભક્તિ વધે છે, પ્રેમથી પૂજા કરો, ભગવાનનું સ્મરણ કરો. પ્રહલાદજીએ આ બે સાધન બતાવ્યા. પ્રહલાદજીની સ્તુતિ બહુ મોટી છે. નરસિંહ સ્વામીએ પ્રહલાદજીને કહ્યું છે, તારી જે ઈચ્છા હોય તે માગી લે. જયારે પ્રહલાદ માગે છે, એવી કૃપા કરો સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય, મારું મન સંસારમાં કોઈ સુખનું સ્મરણ ન કરે. સુખ ભોગવવાની ઈચ્છા એ દુઃખ છે. સંસાર સુખનું સ્મરણ કરવાથી મન બગડે. ભગવાન તમને સુખ આપશે, ભગવાન બહુ ઉદાર છે, નાસ્તિકને સુખ આપે છે, જે એવું બોલે છે કે ઈશ્વરને હું માનતો નથી.
સ્વામી એ સ્મિતા છે. અરે જે માગવું હોય છે તું. પ્રહલાદજી એ વર્ણન કરીને કહ્યું છે, મારા પિતાજી તમારી બહુ નિંદા કરતા, સાધુઓને બ્રાહ્મણોને બહુ ત્રાસ આપતા હતા, મારા પિતાજીને સદગતિ મળે, મારા પિતાજીનો તમે ઉદ્ધાર કરો. આજ મારી વાત પ્રભુએ સ્મિતહાસ્ય કહ્યું અને કહ્યું, તારા પિતાને તારા ભક્તિથી જ મુક્તિ મળી, હું શું આપું? પિતા પુત્રને ધન આપીને જાય, પુત્ર જે કઈ ભક્તિ કરે એનું ફળ માતા પિતાને મળે. પ્રહલાદ જેવો ભગવદ્ ભક્ત દીકરો હોય તો માતા પિતાનો ઉદ્ધાર કરે છે, દુર્યોધન જેવો દુરાચારી પાપી પુત્ર હોય એ મા બાપની દુર્ગતિ પણ કરે. છોકરો થયા પછી માતા પિતાની ફરજ બહુ વધે, પુત્રના માટે બેંકમાં બહુ પૈસા રાખે નહીં એ કઈ અપરાધ નથી, પુત્રના માટે બંગલો ન બનાવે એ કઈ ગુનો નથી, બાળકને સારા સંસ્કાર ન આપે એ અપરાધ. બાલ્યાવસ્થામાં હૃદય કોમળ છે, જયારે એને સમજાવો ભગવાનને અર્પણ કર્યા વિના ખાય એને પાપ લાગે, પાપ લાગે તો ભગવાન મારે સજા કરે. બાળકનું હૃદય માનશે એ જ મોટો થયા પછી જવાનીમાં એનું હૃદય પથરા જેવું કઠણ થઈ જાય. ભક્તિના સંસ્કાર બાલ્યાવસ્થામાં જ આપવાની જરૂર. પ્રહલાદ જેવો ભગવદ્ ભક્ત દીકરો હોય એ માતા પિતાનો ઉદ્ધાર કરે છે, પાપી પુત્ર હોય એ માતા પિતાની દુર્ગતિ પણ કરે. ત્રિસપ્તભિ પિતા પૂતઃ પિતૃભિ સહતે નઃ, અનેક પુરુષોનો તે ઉદ્ધાર કરે. એક ઝાડમાં એક કાગડો રહેતો હતો. સાયંકાળનો સમય અંધારું થયું હતું, ત્યારે એક હંસ હંસેળનું જોડું ત્યાં આવ્યું. અંધારું થયું હતું, તે અંશે કાગડાને કહ્યું કે અમારે આખી રાત રહેવાની ઈચ્છા છે, સવારે સૂર્ય ઉદય થયા પછી અમે ચાલે છે, અમારે ઝાડમાં રહેવું છે. કાગડાએ કહ્યું ભલે તમે, હંસ હંસની ઝાડ ઉપર રહ્યા છે. કાગડો વારંવાર હંસળીને જુએ, એની તાનત બગડી ગઈ. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે આંખથી બહુ પાપ કરે એ બીજા જન્મમાં કાગડો થાય. યાદ રાખજો, ભૂલશો નહીં, પાપ કરવા માટે આંખ આપતી નથી, આંખથી પાપ ન થાય. કાગડાની આંખ બહુ ખરાબ હોય. હંસળીને વારંવાર જોવા લાગ્યો અને પછી તો એની દાનત બહુ બગડી ગઈ. સવારે હંસ હંસળી જવા લાગ્યા ત્યારે કાગડો હંસળીને પકડી રાખે છે, છોડતો જ નથી. હંસે કહ્યું, તમે શું કરો છો? ક્યાં તો મારી છે. હંસે કહ્યું, અન્યાય તમે કરો છો, સાયંકાળે અમે બે જણા રહ્યા હતા, આ મારી છે. કે સાયંકાળે તું એકલો જ આવ્યો હતો, આ તો મારી 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 કરતા મારા મારી શરૂ થઈ ગઈ. બે જણા કોર્ટમાં ગયા. કાગડો બહુ ચાલાક હોય છે, ન્યાયાધીશના બંગલે કઈ મળવા ગયો હશે, ન્યાયાધીશને લાલચ આપે છે, આવતીકાલે તારે ન્યાય આપવાનો છે, હંસળી કાગડાની છે, મારા તરફનો તું ન્યાય આપે તો તારા મરી ગયેલા માતા પિતા જ્યાં હોય ત્યાં હું તને લઈ જઈશ. કાગડો એ પિતૃદૂત હોય અને તે પિતૃદૂત હોવાથી મરી ગયેલા પિતૃઓ કાગડાને દેખાય. ન્યાયાધીશને લોભ આપ્યો, ન્યાયાધીશે લોભથી ખોટો ન્યાય આપ્યો, હંસની કાગડા નીચે હંસની નથી. ન્યાયાધીશે કાગડાને કહ્યું કે મેં તારા તરફનો ન્યાય આપ્યો છે, હવે મારા માતા પિતા જ્યાં હોય ત્યાં તું મને લઈ જા, મને જોવાની ઈચ્છા છે. ઉકરડામાં કાગડો લઈ ગયો, ત્યાં ઘણા કીડા પડ્યા હતા. ન્યાયાધીશને સમજાવે, આ જે કીડો છે એ તારો બાપ થાય, કે મારો બાપ કીડો થયો છે કે જેનો દીકરો ન્યાયાસનમાં બેસીને લોભ થી ખોટો ન્યાય આપે એનો બાપ કીડો ન થાય.
બેઠો છું. ધર્મરાજાએ કહ્યું, આપ જે બોલો છો તે સત્ય છે, અને કથામાં આરંભ થયો, હું મારો થોડો વિચાર કરું છું. 5 વર્ષના પ્રહલાદને દર્શન આપવા માટે ભગવાન પ્રગટ થયા. પ્રહલાદનો પ્રેમ કેવો, વિશ્વાસ કેવો, આ સ્તંભમાં ભગવાન છે. પ્રહલાદજીના માટે ભગવાન પ્રગટ થયા. 5 વર્ષના પ્રહલાદજીને ભગવાનના દર્શન થયા. હું વિચાર કરું છું, મારા માટે હજુ ભગવાન પ્રગટ થયા નથી. હું તો 55 વર્ષનો થઈ ગયો, મને એક વાર પણ દર્શન થયા નથી. 5 વર્ષના પ્રહલાદને દર્શન થયા. ધન્ય છે પ્રહલાદને, ધિક્કાર છે મને. પૈસા માટે બહુ રખડ્યો, કૂતરો આખો દિવસ રખડે. કૂતરાને ભૂખ લાગે ત્યારે ખાય છે. મેં બહુ ખાધું, મેં ભગવાનના માટે કઈ કર્યું નહીં. અંતકાળમાં મારી શું દશા થશે? મને એમ ચિંતા થાય છે, અંતકાળમાં યમદૂતો મને બહુ મારશે. મેં ભગવાનના માટે કઈ કર્યું નથી, મને એક વાર પણ ભગવાનના દર્શન થયા નથી. પાપ કરીને કોઈ પૈસા કમાવે, બહુ સુખ ભોગવે, ઠીક છે, અંતકાળમાં અતિ દુઃખ ભોગવવું પડશે. અંતકાળનું દુઃખ ભયંકર છે. મને ચિંતા થાય છે, મને કોઈ દિવસ ભગવાનના દર્શન થયા નથી, મેં ભગવાનના માટે કંઈ કર્યું નથી, મને બહુ સજા થશે, એવા વિચારો મનમાં આવે છે. તેથી હું ઉદાસ થઈને બેઠો છું. કથામાં તો આનંદ આવ્યો. ધર્મરાજાના ઘરમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ વિરાજતા. ભગવાન સ્વરૂપને છુપાવે, પરમાત્માને પ્રગટ થવું ગમતું નથી, આ જીવને જાહેર થવું બહુ ગમે. કેટલાક લોકો એવા હોય છે, થોડું કોઈ સાધારણ કામ કર્યું હોય, કરવાના હોય તો છાપામાં આપે, અમે વિષ્ણુયાગ કરવાના છીએ, તમે બધા દર્શનનો લાભ લેજો. તને દર્શનનો લાભ કોઈ દિવસ થયો છે? શાંતિથી બેસીને તું દર્શન કર ને, લોકોને લાભ આપવા જાય. જીવ થોડું સત્કર્મ કરે છે, જાહેરાત બહુ કરે. જીવને જાહેર થવું ગમે છે, ભગવાનને ગુપ્ત રહેવું ગમે. ધર્મરાજાના ઘરમાં ભગવાન વિરાજતા હતા. ભગવાન પોતાનું સ્વરૂપ છુપાવે છે. હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. અર્જુનને ગીતાજીમાં આજ્ઞા કરી છે, કોઈ ફળની અપેક્ષા રાખવી નહીં, આખો દિવસ સત્કર્મ કરો. ભગવાન જે બોલ્યા છે તે ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે. પાંડવોના ઘરમાં કામ કરવાથી શ્રી કૃષ્ણને પૈસો મળવાનો નથી. પાંડવોનું કામ કરવાથી ભગવાનની કઈ કીર્તિ વધવાની નથી. સાધારણ કામ પણ ભગવાન કરે. ધર્મરાજાના વખાણ કરે, મોટા ભાઈ આવો યજ્ઞ તો તમે જ કરી શકો, આવો યજ્ઞ કોઈ દિવસ મારા હાથે થવાનો નથી. તમારા યજ્ઞમાં કેટલા સાધુ સંતો મહાત્માઓ બ્રાહ્મણો ભોજન કરે છે, આ બધાને જમાડવાનું પણ તમને મળે છે, મારા હાથે કઈ થવાનું નથી. આ બ્રાહ્મણોનું ભોજન થયા પછી પતરાળા ઉઠાવવા માટે હું જો આ સેવા મને આપ. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. પતરાળા ઉઠાવવા જાય. સાધારણ કામ ભગવાન કરે છે ત્યારે બીજા લોકોને પણ પ્રેરણા મળે. કોઈને કામ કરો એવું કહેવાની જરૂર જ પડતી નથી, બધા કરે છે. અને બધા કામ કરે છે પણ
થશે શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ ધનમ મેરુ તુલ્યમ યશશ્ચારુ ચિત્રમ હરે રંગ્રિ પદ્મે મનશ્ચેન્ન દગ્નમ તતઃ કિમ અનર્ગ્યાણિ રત્નાનિ ભુક્તાનિ સમ્યક સમાલિંગિતા કામિની યામિનીષુ હરે રંગ્રિ પદ્મે મનશ્ચેન્ન લગ્નમ મેં ભગવાનના માટે કઈ કર્યું નથી, મને એક વાર પણ દર્શન થયા નથી. નારદજી કહે છે તારા ઘરમાં ભગવાન બિરાજેલા છે કે મારા ઘરમાં ભગવાન ક્યાં છે? આ બધા સંતો તારા ઘરમાં જમવા આવ્યા નથી, કોઈને મિષ્ટાન્ન ખાવાની ઈચ્છા જ નથી, કોઈને દક્ષિણાનો લોભ નથી. તારા ઘરમાં ભગવાનના દર્શન થશે એ લોભથી આવ્યા. તારા ઘરમાં ભગવાન બિરાજેલા છે. ધર્મરાજ પૂછે છે મારા ઘરમાં ક્યાં છે? અરે આ સભામાં જ બેઠા છે. સભામાં ચારે બાજુ જુએ છે, શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે, વિચાર કરે છે આ ભગવાન છે? નાના ભગવાન નથી, પધરાડા પણ ઉઠાવે છે. આ ભગવાન કેવી રીતે ઉઠી શકે? આ તો મારા મામા વસુદેવજીના પુત્ર છે. ધર્મરાજ ચારે બાજુ જુએ છે, દેખાતા નથી. પણ ક્યાં છે? નારદજી મહારાજ શ્રી કૃષ્ણના સન્મુખ બેઠા છે. શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા બોલે છે. શ્રી કૃષ્ણ ભગવાન સમજી ગયા, હવે નારદ મને પ્રગટ કરશે એવું લાગે છે. પ્રભુએ નારદજીને આંખથી સંકેત કર્યો, મારે જાહેર થવું નથી, વધારે બોલીશ નહીં, અને તારી કથા તું પૂરી કર, જલ્દી આવજો. તમે કેજો એમ બોલો, હવે બહુ થયું, મારે પ્રગટ થવું નથી. પ્રભુએ આંખથી સંકેત કર્યો. નારદજીએ કહ્યું કે તમને પ્રગટ થવાની ઈચ્છા નથી, હું જાણું છું. હું શું કરું? આજે મારે પણ તમને પ્રગટ કર્યા વિના છૂટકો નથી. આ ધર્મરાજાનું ખાધું છે. હું વિવેકથી બોલું છું, સમજતો નથી. સભામાં કોઈ મહાન પુરુષ બેઠા હોય, એમના સન્મુખ આંગળી ચીંધે તો એમનું અપમાન થાય. નારદજી બહુ મર્યાદામાં વિવેકથી બોલે છે, આ સભામાં જ બેઠા છે. યુયમ નૃલોકે બતભૂરી ભાગા લોકમ પુનાના મુનયો વિયંતિ યેષામ ગ્રહાણા વસતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. આ સભામાં બિરાજેલા ક્યાં છે? તમારા ઘરમાં પણ ભગવાન છે, તમારી સાથે ભગવાન છે. ભગવાન જીવને છોડતા નથી, ભગવાન જીવ સાથે જ રહે છે. નારદજી જેવા સદગુરુ જયારે આંખ આપે છે ત્યારે દેખાય. ધર્મરાજાના ઘરમાં બિરાજેલા છે. ધર્મરાજ ભગવાનને જુએ છે, એવો મોહ થયો છે, એવું અજ્ઞાન છે. આ મારા મામાના પુત્ર છે, આ ઈશ્વર નથી.
કરીને ના પાડે છે. નારદ બોલે છે બરાબર નથી. નારદજી એ કહ્યું આ જ ભગવાન છે. ધર્મ રાજાને શંકા થઈ, મહારાજમાં કઈ ખબર પડતી નથી. તમે કહો છો આ ભગવાન છે, એ ના પાડે છે. તમે બોલો છો તે સાચું છે કે શ્રી કૃષ્ણ કે છે તે સાચું છે, આ બે માં સત્ય શું છે? નારદજી એ કહ્યું સંત સાચું બોલે, ભગવાન તો જુઠ્ઠું પણ બોલે. સંત કોઈ જો જુઠ્ઠું બોલે નહીં, હું કહું છું એ જ સાચું છે. મનુષ્ય અધિકારત્વાત શાસ્ત્રસ્ય, ભગવાન લીલામાં કોઈ દિવસ જુઠ્ઠું પણ બોલે. બાલકૃષ્ણલાલ બાલ બાલ મિત્રો સાથે માટીમાં રમતા, મન સુખા બધું મંગળ, એને માટીનું મકાન બનાવ્યું અને લાલાને બતાવે મારું મકાન કેવું સરસ થયું છે. કનૈયાએ તું મકાન બનાવી દે. કનૈયો મકાન બનાવવા જાય છે પણ દિવાલ પડી જાય છે, મકાન થતું નથી. બધા છોકરાઓ તાળી પાડે, કનૈયા તને કશું આવડતું નથી, મારું મકાન કેવું સરસ થઈ ગયું, તું કઈ સમજતો નથી. બધા લાલાને ચીડાવે, હું શું કરું મારું મકાન પડી જાય. લાલાએ વિચાર કર્યો બધા મને હસે છે અને હું થોડો વિષય બદલી નાખું, થોડી માટી લીધી હાથમાં મૂકવા માટે મૂકી દે, માટી ખાવા લાગ્યા. બાળકોએ તે જોયું અને દોડતા દોડતા યશોદાજી પાસે ગયા. અહીંયા અહીંયા લાલાએ માટી ખાધી. દોડતી દોડતી આવે, કનૈયો માખણ ખાય તો તગડો થઈ જાય અને માટી ખાય એના પેટમાં કોઈ રોગ થઈ જાય તો મારી લાલાને હાંચવવો છે. મારો દીકરો છે, હું માં છું, એને હાંચવવો છે. માં દોડતા આવ્યા, લાલાને ધમકાવે કેમ માટી ખાધી. બાલકૃષ્ણ એવું નાટક કરે, મને બહુ બીક લાગે છે, આજે મારી માં મને મારશે. ગભરાયા, કેમ બોલતો નથી, બોલ કેમ માટી ખાધી. બહુ ગભરાય, એવી લીલા કરી, મને માની બીક લાગે છે. નારાયણ કહ્યું મેં માટી ખાધી નથી. કે તારા મિત્રો બોલે છે. નારાયણ કહ્યું આ બધા જુઠ્ઠા. એ કહ્યું હું વાંચો કનૈયો વાંચો, બીજા બધા જુઠ્ઠા છે, સત્ય એક પરમાત્મા. હું સાચો, યશોદાજી માનતા નથી, આ બધા જુઠ્ઠા, તું એકલો સાચો. બાળકોએ કહ્યું કે માં આ કનૈયો જુઠ્ઠું બોલે છે, એના મુખમાં માટી છે, એને માટી ખાધી છે. તે માટી ખાધી નથી કે મેં માટી ખાધી નથી, મોડું ઉગાડ મારે જોવું છે. જયારે મોડું ઉગાડવાનું કહ્યું ત્યારે તો ગભરાયા, મને માર પડશે, મુખમાં માટી છે. યશોદા મૈયા શ્રી કૃષ્ણને બાળક સમજે છે, મારો દીકરો છે, એ માટી ખાય તો એનો સજા કરીશ. શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમતા હતા. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, ઐશ્વર્ય શક્તિ શ્રી કૃષ્ણની સેવામાં હાજર છે. ઐશ્વર્ય શક્તિએ વિચાર કર્યો, યશોદાજી તો શ્રી કૃષ્ણને પુત્ર સમજીને કદાચ સજા કરશે. મારા પતિ છે, મારા પતિને કોઈ મારે એ મારાથી જોવાય નહીં. ઐશ્વર્ય શક્તિ કે છે શ્રી કૃષ્ણ મારા પતિ છે. યશોદા મૈયા કે છે મારો દીકરો છે, એને માટી ખાધી હોય તો એને હું સજા કરીશ. ઐશ્વર્ય શક્તિએ કહ્યું મારા પતિને તું કેવી સજા કરે છે તે હું જોઉં છું. શ્રી કૃષ્ણ જ્યાં મુખ ઉઘાડે છે, ઐશ્વર્ય શક્તિએ મુખમાં બ્રહ્માંડ ના દર્શન કરે. મોટા મોટા દેવો ઋષિઓ ચંદ્ર સૂર્ય બાલકૃષ્ણના મુખમાં દેખાય છે. મને આ શું દેખાય છે, માં ગભરાયા, માની આંખો બંધ થઈ ગઈ, આ શું દેખાય. ઐશ્વર્ય શક્તિએ મુખમાં બ્રહ્માંડ ના દર્શન કરે. નાના હતા ત્યારથી એમને એવી આદત પડી છે સ્વરૂપને છુપાવે છે. મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ યશોદાજીના આંગણામાં આવે,
ભગવાનને બાલકૃષ્ણના દર્શન કરાવે. શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે હું સાધુ થયો છું, મારા પાપ બહુ છે, મને દર્શન થતા નથી. મેં સાંભળ્યું છે પરમાત્મા તો યશોદાજીના ગોદ માંગી રહ્યા છે. એકવાર બાલકૃષ્ણ દર્શન કરાવે, શ્રી કૃષ્ણ દર્શનની ભિક્ષા માંગે છે. યશોદા મૈયા ઘરમાં જાય, બાલકૃષ્ણને સમજાવે, બેટા બહાર એક મોટા મહાત્મા આવ્યા છે, તને જોવાની બહુ ઈચ્છા છે, તને આશીર્વાદ મળશે, તું બહાર જા. બાલકૃષ્ણ ના પાડે છે કે માં મને આશીર્વાદ જોઈતો નથી, તને આશીર્વાદ જોઈતો હોય તો તું બહાર જઈને પગે લાગજે, હું આશીર્વાદ લેવા નહીં આવું. ત્યાં છોકરો કેવું બોલે છે કે કન્યા તને આશીર્વાદ નહીં જોઈએ, તને શું જોઈએ? કે માખણ મિશ્રી મને આપી દે, મને આશીર્વાદ લેવા તું બહાર જા. એ સાધુને હું સાદી રીતે ઓળખું છું. એ સોદાજી કે તું શું ઓળખે છે? કે બહુ દિવસોથી ઓળખું છું, હું એને જાણું છું. સાધુ તો થયો છે, હજુ હૃદય સરળ નથી. મનમાં વાસના હોય ત્યાં સુધી હૃદય વાકું બને, વાસનાનો વિનાશ થાય ત્યારે જ હૃદય સરળ બને. હૃદય સરળ નથી, હું બહાર નહીં આવું. મને બીક લાગે છે કે સાધુની દાઢી બહુ વધી ગઈ છે, હું બહાર જઉં તો એ મને પકડીને પછી લઈ જશે. મને બીક લાગે છે એવું નાટક કરે છે, હું ડરી ગયો છું. મા બાળકને ઉઠાડે કે કેમ ગભરાય છે? કે મને ડર લાગે છે, હું બહાર નહીં જઉં. ચાર કલાક પાંચ કલાક સાધુઓ મહાત્માઓ યશોદાજીના આંગણામાં ભૂખ્યા દિશે, પાણી પીતા નથી. આ કનૈયો કેવો છે, રોજ બહાર રમવા જાય છે, આ આંગણામાં સાધુ બેઠો છે, બહાર જતો જ નથી. મને બીક લાગે છે, આંગણામાં સાધુ ભૂખ્યો બેસી રહે ઠીક નથી. બેટા હું તારી સાથે આવું, તને નહીં પકડે. બાલકૃષ્ણને સમજાવે છે, બાલકૃષ્ણ માનતા નથી, માન નથી જો. યશોદા મૈયા જબરદસ્તીથી ઉઠા, સાધુ મહારાજના આશીર્વાદ મળશે, દીકરો સુખી થશે, લાલાની ઈચ્છા નથી. છતાં બાલકૃષ્ણને જબરદસ્તીથી ઉઠાવીને બહાર લઈ દર્શન આપવાની ઈચ્છા ન હોય તો બહાર ગયા પછી
ಸ್ಯಾಂ ಸರ್ವೋ ಮನೂನ್ ಅನ್ಯಾನ್ ವದಸ್ವನ. ಜಲ ಕ್ರೀಡಾ ಬಹು ಗಮೆ, ಕುಟುಂಬ ಸಾಥೆ ರಮೇಶೆ
ઉપાસનાના સંસ્કાર જાગે છે એવા ભક્તિના સંસ્કાર બુદ્ધિમાં દૃઢ કરો. સુખદેવજી મહારાજ બોલ્યા છે, પૂર્વ જન્મમાં જે મહામંત્ર નો જપ કરતો હતો એ મહામંત્ર આ જન્મમાં યાદ આવ્યો. પૂર્વ જન્મમાં કેટલો જપ કર્યો છે એ કઈ ભાગવતમાં લખ્યું નથી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પ્રાગ જન્મન્યનું શિક્ષિતમ, પૂર્વ જન્મમાં જે મહામંત્ર નો જપ કરતો હતો કરોડો સંખ્યામાં અતિશય જપ કર્યો હશે.
હતા દાદા પેલું વિષ બહાર આવ્યું છે. સંસાર આ સમુદ્ર જેવો છે, સમુદ્રમાં મીઠાશ નથી, સમુદ્રમાં ખારાશ છે. આ સંસારમાં મીઠાશ બહુ જ ઓછી છે, કડવાશ અને ખારાશ બહુ છે. સંસાર સમુદ્રનું વિવેકથી મંથન કરીને ભક્તિ રૂપી અમૃત મેળવવાનું. ભક્તિ રૂપી અમૃત નું પાન કરે એ અમર થઈ જાય. મોટા મોટા રાજાઓને જગત ભૂલી જશે, તુલસીદાસ મહારાજ ને જગત નહીં ભૂલે, તુકારામ મહારાજ ને મીરાબાઈ ને જગત ભૂલશે નહીં. ભક્તિ રૂપી અમૃત નું પાન કરે મરે નહીં, એ અમર થાય. અમૃત ના માટે મંથન કરે છે, પહેલું વિષ બહાર આવ્યું. વિષ સહન કરીને ભક્તિ કરો. દુઃખ એ વિષ છે, પ્રતિકૂળતા એ વિષ છે, જે ભગવાનના પાછળ પડે છે. ભગવાન થોડી પરીક્ષા કરે મારા માટેના હૃદયમાં કેવો ભાવ. પહેલું વિષ આપે છે, વિષ સહન કરીને ભક્તિ કરે ને અમૃત મળે છે. વિષ બહાર આવ્યું છે. ભગવાન શંકરની પ્રાર્થના કરી શિવજી મહારાજ વિષ પી ગયા. શિવજીએ એવી લીલા કરી છે, વિષને પેટમાં જવા દેતા નથી, વિષને ગળામાં રોકી રાખે. તમારા માટે કોઈ કડવા શબ્દો બોલે એ જ વિષ છે, એ પેટમાં રાખશો ભૂલી જાઓ. પેટમાં પ્રેમ રાખો. શિવજી મહારાજ આ વિષને ગળામાં રોકી રાખે. તમારા હૃદયમાં નારાયણ છે, હૃદયમાં વિરાજેલા ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો. પેટમાં પ્રેમ રાખો. પેટમાં વિષ આવે એ ભક્તિ કરી શકે. તમારા માટે ખરાબ શબ્દ કોઈ બોલ્યો હોય ભૂલી જાઓ, યાદ રાખશો નહીં. યાદ રાખશો તો જયારે યાદ આવે ત્યારે દુઃખ થશે. મારા માટે એને આવું કહ્યું. શિવજી મહારાજ જગતને સમજાવે છે, વિષ ગળામાં રોકી રાખજો, પેટમાં જવા દેશો નહીં. જે સંસારમાં આવે છે એની ઈચ્છા હોય ન હોય, એક બે વાર તો બધાને વિષ પીવું જ પડે છે. તમારો છોકરો તમારું કયું કરશે નહીં, તમને વિષ જેવું લાગશે. મિત્ર વિશ્વાસઘાત કરશે, વિષ જેવું લાગશે. પ્રભુએ એવી લીલા કરી છે, નામમાં એવી શક્તિ રાખી છે, નામામૃત નું પાન કરે તો વિષ ની અસર થાય નહીં. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ, રામ નામ નો જપ કરતા શિવજી મહારાજ વિષ પી ગયા છે. વિષ ની અસર થઈ નહીં. ભગવાનના નામમાં કેવી દિવ્ય શક્તિ છે. સમુદ્ર નું મંથન કરે છે ત્યારે સમુદ્ર માંથી પારિજાત વૃક્ષ નીકળે છે, અપ્સરાઓ નીકળે છે, ઉચ્ચ ઈશ્વરવા ઘોડો બહાર આવે છે. દેવદૈત્યો મંથન કરતા હતા ત્યારે સમુદ્ર માંથી શ્રી મહાલક્ષ્મી માતા બહાર આવ્યા. બ્રાહ્મણો માતાજીને સિંહાસનમાં પધરાવે, વેદ મંત્રો બોલીને અભિષેક કરવા લાગે. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજત સ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવ. માતાજીનો અભિષેક થયો છે. બધાને એવી ઈચ્છા થઈ લક્ષ્મી મને મળે. લક્ષ્મીજીએ કહ્યું, તમે સભામાં બેસી જાઓ, યોગ્ય પતિને હું વિજયમાલા અર્પણ કરીશ. સભામાં જે રાક્ષસો પણ આવે, રાક્ષસો ને એવી ઈચ્છા છે લક્ષ્મી મારા હાથમાં આવે. ઋષિઓ આવ્યા છે, દેવો આવ્યા છે, સખી લક્ષ્મીજીને ઋષિઓ પાસે લઈ જાય છે. એક એક ઋષિનો પરિચય આપ્યો, આ વિશ્વામિત્ર છે, આ જમદગ્નિ છે, મહાન તપસ્વી છે. વિચાર કરો, લક્ષ્મીજીએ કહ્યું આ તપસ્વી તો છે, ક્રોધ બહુ કરે. તપશ્ચર્યાથી શક્તિ વધે, તપશ્ચર્યાને
નથી, ક્રોધી નથી, નિષ્ઠુર નથી. પ્રલય કાળ સુધી એમનું આયુષ છે. મહાન જ્ઞાની છે, વિચાર કરો. સભામાં માર્કંડે ઋષિ આંખ બંધ કરીને બેઠા, લક્ષ્મીજી એમના સન્મુખ ઉભા છે. માર્કંડે ઋષિ લક્ષ્મીજીને આંખ આપતા નથી. માર્કંડે ઋષિએ નિશ્ચય કર્યો છે, લક્ષ્મીજી નારાયણ સાથે આવે તો દર્શન કરું. નારાયણ વિના એકલા લક્ષ્મીને સંતો જોતા નથી. લક્ષ્મીના દર્શન નારાયણ સાથે કરવાના. એકલા લક્ષ્મીજી આવ્યા છે ત્યારે માર્કંડે ઋષિએ આંખો બંધ કરી. નારાયણ બહુ સુંદર છે, નારાયણ નિર્દોષ છે, લક્ષ્મીજી કરતા પણ નારાયણ શ્રેષ્ઠ છે. લક્ષ્મીજીમાં બધા સદગુણ તો છે, એક મોટો દોષ છે. નારાયણ નિર્દોષ છે, લક્ષ્મીજીમાં સદગુણ બધા છે. એક મોટો દોષ બતાવ્યો છે, લક્ષ્મીજી કોઈ કોઈ વખત પાપીના ઘરમાં પણ જાય, પાપીના હાથમાં લક્ષ્મીજી જાય છે. નારાયણ કોઈ દિવસ પાપીના હાથમાં જતા નથી. લક્ષ્મી કરતા પણ નારાયણ શ્રેષ્ઠ છે. લક્ષ્મીજી આવીને ઊભા છે, માર્કંડે ઋષિ આંખ બંધ કરે છે. માતાજી તમે એકલા આવ્યા છો, નારાયણ સાથે આવો તો હું દર્શન કરું. આ બ્રાહ્મણ કેવો છે, મારા સામું જોવાય તૈયાર નથી. આ નિરપેક્ષ છે. આગળ ચાલો. આગળ ગયા તે ભગવાન શંકર બિરાજતા. સખી વખાણ બહુ કરે છે, દેવોના દેવ મહાદેવ, કામને બાળીને ભસ્મ કર્યો છે, બહુ શાંત છે, ક્રોધ કોઈ દિવસ આવતો જ નથી, અતિ સરળ, અતિ ઉદાર છે, બધા સદગુણ છે. લક્ષ્મીજી કહ્યું, બધું સારું, પણ આ પણ આવે કે સમજવું, પરીક્ષામાં ન પાડ. બધું છે પણ આવ્યું છે. શું પણ આવ્યું? બધું સારું તો છે, એમનો વેશ સારો, વેશ અમંગલ છે. વાઘાંબર ઓઢીને બેઠા છે, ગળામાં સર્પ છે, હાથમાં સર્પ છે. શિવજી નો બધો શૃંગાર દિવ્ય છે. નાગેન્દ્ર કુંડલ, નાગેન્દ્ર હાર, નાગેન્દ્ર યજ્ઞોપવીત. બધું સારું છે, વેશ સારો નથી. નૂનમ તપોયસ્ય ન મન્યુ નિર્જયા, જ્ઞાનમ ક્વચિત્તસ્ય ન સંગવર્જિતમ, કશ્ચિન્માંસ્તસ્ય ન કામ નિર્જયા. શિવજી પાસે શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ વિરાજતા હતા. નારાયણ નિર્દોષ છે, નારાયણ સર્વ સદગુણ સંપન્ન છે. લક્ષ્મીજી નારાયણને વિજય માળા અર્પણ કરે છે. દેવો ગંધર્વો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. જયકાર કરવા લાગ્યા છે. લક્ષ્મીજીએ વિજય માળા અર્પણ કર્યા પછી ભગવાન ચારે બાજુ
આવેલો અને એને ઓળખી શક્યા નહી. મારો મારો ભયંકર યુદ્ધ થયું છે. દેવોને અમૃત મળ્યું હતું તેથી શક્તિ વધી ગઈ હતી. રાક્ષસોની હાર છે. દેવોને સ્વર્ગનું રાજ મળ્યું. ષષ્ઠ મન્વંતરમાં સમુદ્ર મંથન થયું. Bye.
માતાએ કશ્યપ ઋષિને કહ્યું છે, હું એકલી વ્રત નહીં કરું, તમે સાથ આપો. પતિ પત્ની એક વિચારથી ભક્તિ કરતા હોય તો ભગવાનની કૃપા જલ્દી થાય. પતિ પત્ની બે નું લક્ષ્ય એક હોવું જોઈએ. એક પૈસાના પાછળ પડ્યો છે, એકને પરમાત્માના દર્શનની ઈચ્છા છે. ઘરમાં મતભેદ હોય કોઈને શાંતિ મળતી નથી. લગ્નનો અર્થ એ છે તન બે મન એક. લગ્નના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે અને તે વેદ મંત્રો માંથી પણ એ જ અર્થ નીકળે છે. વર કન્યાને એમ કહે છે, મમ હૃદયે હૃદયંતે સંદધામી. તારું હૃદય મારું હૃદય, મારું મન એ તારું મન. પતિ પત્ની નું લક્ષ્ય એક હોય. અદિતિ માતાએ કહ્યું છે, હું એકલી વ્રત નહીં કરું, તમે સાથ આપો. કશ્યપ ઋષિ સમજી ગયા છે ભગવાન પ્રગટ થવાના છે. 12 દિવસનું કયો વ્રત વિધિ પૂર્વક કર્યું છે. ત્રયોદશીના દિવસે ઉદ્યાપન કર્યું, રાત્રે પ્રસાદ ગ્રહણ કરી. અદિતિ માતા સૂતેલા હતા ત્યારે અદિતિને સ્વપ્નમાં નારાયણના દર્શન થયા. આખો દિવસ તમે જેનું ચિંતન કરો, સ્મરણ કરો, એ સ્વપ્નમાં દેખાય. મનની પરીક્ષા દિવસમાં થતી નથી, રાત્રે થાય. દિવસમાં માનો કઈક પ્રવૃત્તિ કરે છે, કામ કરે છે, નિવૃત્તિના સમયે મન ક્યાં જાય છે? સમજવું ત્યાં ફસાયેલું છે. સ્વપ્નમાં તમને શું દેખાય, સ્વપ્નમાં શું યાદ આવે છે, ત્યાં મન ફસાયેલું છે. અદિતિ માતાને સ્વપ્નમાં નારાયણના દર્શન થયા. સ્વપ્નમાં ભગવાનને વંદન કરે. પ્રભુએ આજ્ઞા કરી, બરાબર દર્શન કરો. દર્શનનો અર્થ એ છે આંખમાંથી ભગવાનને અંદર લઈ જાઓ. બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના દર્શન હૃદયમાં કરો. હું તમારા આગે પુત્ર રૂપે આવવાનો છું, મારા દર્શન થયા કોઈને કહેશો નહીં. માનવ ભક્તિ કરે છે ત્યારે કોઈ કોઈ વખત ભગવાન કૃપા કરીને સ્વપ્નમાં આનંદ આપે છે, દર્શન આપે છે, આજ્ઞા આપે છે. કોઈને કહેશો નહીં, કહેશો તો ફરીથી દર્શન થશે નહીં. ભગવાનને ગુપ્ત રહેવું ગમે છે. પરોક્ષ પ્રિયા વૈ દેવા, મારા દર્શન થયા તે કોઈને કહેશો નહીં. હું તમારા ઘેર પુત્ર રૂપે આવવાનો છું. ભગવાનની આજ્ઞા થઈ અદિતિ માતા નારાયણનું ધ્યાન કરતા તન્મય થયા છે. અદિતિ શબ્દ વેદોમાં આવ્યો છે અને ત્યાં અર્થ કર્યો છે નારાયણકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે. મન જેનું ચિંતન કરે છે તદાકાર બને. એક સંતને પૂછ્યું હતું, મહારાજા જગતમાં શત્રુ કોણ છે? સંતે કહ્યું, મન એ જ શત્રુ છે. મન રડાવે છે, દુઃખ આપે છે. પ્રશ્ન કર્યો કે મિત્ર કોણ છે? કે મન એ જ મિત્ર છે. મન
महाराज की जय। अजिन दंड कमंडलु मेखला रुचिर पावन वामन मूर्तये मित जगत त्रितयाय जितारये निगम वाक् पटवे बटवे नमः। अभ्रश्याम शुभ्र यज्ञोपवीति सत्कौपीना पीत कृष्णाजिन श्री क्षत्री दंडी पुंडरीकाय साक्षी पायाद देवो वामनो ब्रह्मचारी। बटु ब्रह्मचारी श्री वामन जी महाराज ना दर्शन करवा माटे ब्रह्माजी देवो क्या आया छे। ब्रह्माजी ए कश्यप ऋषि ने धन्यवाद आप्यो छे। आजे तू जगत पिता नो पण पिता थयो छे। तारो गृहस्थ आश्रम सफल थयो। परमात्मा पुत्र रूपे आव्या छे। भगवान नारायण नो अवतार ब्रह्मादि देवो वामनजी महाराज की पूजा करे छे। बधा देवो ऋषिओ दर्शन करता करता श्रीमन्नारायण
લાભ લે. બીજી શ્રોતાજનોને નમ્ર વિનંતી કરવામાં